ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને હાયર સેકન્ડરી એજ્યુકેશન આપણું હાર્દિક સ્વાગત કરે છે બાયસેકની એજ્યુકે એજ્યુકેશન ચેનલ ઉપર આપણો જે નવો કોર્સ જે અગિયારમાં ધોરણની અંદર આપણે એપ્લાય કર્યો એના અનુસંધાનમાં શૈક્ષણિક એજ્યુકેશન ઉપર એનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે આજે આપણે એના અનુસંધાનમાં ગણિત શાસ્ત્રમાં ચેપ્ટર નંબર પાંચ જેનું નામ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ આમ તો આપણે દ્વિઘાત સમીકરણનો અભ્યાસ ધોરણ દસ સુધી કરી ચૂક્યા છીએ પણ એ દ્વિઘાત સમીકરણની અંદર જે વિવેચક એટલે કે ડેલ્ટા જો ધન હોય અને ઝીરો હોય તો જ એનો વાસ્તવિક ઉકેલ મળે અને એ વાસ્તવિક ઉકેલ આપણે કેવી રીતે શોધવો એનો અભ્યાસ આપણે કરેલો આ પ્રકરણની અંદર એટલે કે શંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણની અંદર આપણો મુખ્ય હેતુ એ છે કે દ્વિઘાત સમીકરણમાં રહેલા વિવેચકની વેલ્યુ અથવા તો ડેલ્ટા અથવા તો ડીની વેલ્યુ જો ઋણ હોય તો એવા આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવો પણ એ ઉકેલ મેળવતા પહેલાં આપણે ખાસ જરૂરી અભ્યાસ કરવાનો છે સંકર સંખ્યાઓનો તો આપણે શરૂ કરીએ દ્વિઘા સમીકરણનો ઉકેલ મેળવવા માટેની કેટલીક રીતો અને એ પહેલાં શંકર સંખ્યાનો અભ્યાસ દ્વિઘા સમીકરણમાં ડી એટલે કે વિવેચક બી સ્ક્વેર માઇનસ ફોર એસી જો ઋણ હોય તો સમીકરણનો વાસ્તવિક ઉકેલ મળતો નથી દાખલા તરીકે એક સમીકરણ લઈએ આપણે એક્સ સ્ક્વેર વત્તા વન બરાબર ઝીરો આના માટે ડી બરાબર મળશે આપણને બી સ્ક્વેર માઇનસ ફોર એસી સૂત્ર પ્રમાણે ઝીરો માઇનસ ફોર એ એટલે વન અને સી એટલે પણ વન બરાબર આપણને ડીની વેલ્યુ મળશે માઇનસ ચાર જે ઋણ છે એટલે દસમા ધોરણના અભ્યાસ પ્રમાણે આ સમીકરણનો એટલે કે આ દ્વિગા સમીકરણનો વાસ્તવિક ઉકેલ શક્ય નથી હવે આવા સમીકરણનો ઉકેલ મેળવવા માટે વાસ્તવિક સંખ્યાઓથી આગળ આપણે સંખ્યાઓનો અભ્યાસ કરવો જરૂરી છે હવે વાસ્તવિક સંખ્યાઓથી આગળ જો સંખ્યાઓનો આપણે અભ્યાસ કરવો હોય તો એ સંખ્યાઓ છે સંકર સંખ્યાઓ તો આ પ્રકરણમાં આપણે સૌપ્રથમ પ્રથમ સંકર સંખ્યાઓનો અભ્યાસ કરીશું સૌપ્રથમ વર્ગમૂળમાં માઇનસ એક હવે વર્ગમૂળમાં ઋણ સંખ્યા હોય તો ખરેખર તો એનો કોઈ જ ઉકેલ મળે નહીં હવે આ વર્ગમૂળમાં માઇનસ વન જે છે એને આપણે સંકેતમાં આઈ વડે દર્શાવીશું એટલે કે આઈ બરાબર આપણે લઈશું વર્ગમૂળમાં માઇનસ એક જો આઈ બરાબર વર્ગમૂળમાં માઇનસ એક લઈએ તો આઈ સ્ક્વેર બરાબર આપણને મળે માઇનસ એક સમીકરણ એક્સક્વેર વત્તા વન બરાબર ઝીરો એનું જરા સાદું રૂપ આપીએ તો એક્સ સ્ક્વેર બરાબર માઇનસ વન એટલે કે એક્સ સ્ક્વેર બરાબર

આ જે એક્સનું મૂલ્ય મળ્યું આપણને એ એક્સનું મૂલ્ય એ આપેલા સમીકરણ એક્સક્વેર વત્તા વન બરાબર ઝીરોનો ઉકેલ કહેવાય તો આમ સમીકરણ એક્સક્વેર વત્તા વન બરાબર ઝીરોનો ઉકેલ માઇનસ આઈ અથવા તો આઈ મળે છે દસમા ધોરણ સુધીના અભ્યાસમાં એક્સક્વેર વધતા વન બરાબર ઝીરો એનો વિવેચક ડી આપણને ઋણ મળે છે એટલે ત્યાં આપણે એવું લખેલું કે વાસ્તવિક સંખ્યાનો ઉકેલ અહીંયા શક્ય નથી પરંતુ જો આપણે વાસ્તવિક સંખ્યાઓથી આગળ અભ્યાસ કરીએ અથવા તો એનાથી આગળ જો સંખ્યાઓનો આપણે વિચાર કરીએ એક્સ સ્ક્ર વત્તા વન બરાબર જીરો સમીકરણનો ઉકેલ માઇનસ આઈ અથવા તો આઈ મળેર વન બરાબર જીરો નો ઉકેલ માત્ર આપણે આઈ સંખ્યા લઈશું હવે જે સંખ્યાઓ આપણે આઈમાં દર્શાવીશું જે આઈ બરાબર આપણે વર્ગમૂળમાં માઇનસ વન લીધો એ આઈમાં આપણે જે સંખ્યાઓ દર્શાવીશું એ આઈમાં દર્શાવેલી સંખ્યાઓને આપણે કહીશું શંકર સંખ્યાઓ તો આઈ દ્વારા દર્શાવેલી સંખ્યાઓને આપણે કહીશું શંકર સંખ્યાઓ તો હવે શંકર સંખ્યાઓની થોડી વાત કરીએ તો આપણે થ્રી આઈ આઈ વડે દર્શાવેલી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા ત્રણ છે અને એને આઈ સાથે દર્શાવેલી છે એવી જ રીતે માઇનસ ટુ આઈ એ જ રીતે વન પ્લસ ટુ આઈ માઈનસ ત્રણ વત્તા ફાઈવ આઈ રૂટ થ્રી વત્તા રૂટ ફાઈવ આઈ આ બધી આઈ દ્વારા દર્શાવેલી સંખ્યાઓ છે આવી સંખ્યાઓને કહેવામાં આવે છે સંકર સંખ્યાઓ આ જ રીતે જો શંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ આપણે લખીએ તો આપણને મળે એ પ્લસ બી આઈ એ પ્લસ લખો કે એ પ્લસ લખો તો પણ ચાલે આઈ પહેલાં લખો કે પાછળ લખો બીની એ ચાલે તો સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ છે એ વત્તા બી આઈ અથવા તો એ વત્તા આઈ બી જ્યાં એ અને બી એ વાસ્તવિક સંખ્યાઓ છે સંકર સંખ્યા દર્શાવવા માટે આપણે સંકેત લઈશું ઝેડ એટલે કે જેડ બરાબર એ પ્લસ બી આઈ સંકર સંખ્યા સંખ્યાઓનો ગણ એટલે આવી જે સંખ્યાઓ છે આ સંકર સંખ્યાઓનો જે આપણે ગણ બનાવીએ એને કહેવામાં આવે છે સંકર સંખ્યાનો ગણ અને એનો સંકેત છે કેપિટલ સી એને દર્શાવવામાં આવે છે કેપિટલ સી વડે તો કેપિટલ સી એટલે કે શંકર સંખ્યાઓનો ગણ બરાબર એ વત્તા બીઆઈ પ્રકારની સંખ્યાઓ જ્યાં એ અને બી વાસ્તવિક સંખ્યાઓ છે સંકર સંખ્યા એ પ્લસ બીઆઈમાં ઝેડ બરાબર એ પ્લસ બીઆઈ જો શંકર સંખ્યા આપણે લીધી હોય તો એ ઝેડ બરાબર એ પ્લસ બીઆઈ શંકર સંખ્યામાં એ જે પહેલો ભાગ છે એ એને શંકર સંખ્યા ઝેડનો વાસ્તવિક ભાગ કહેવામાં આવે છે જ્યારે એનો બીજો ભાગ છે બી આઈ સાથે ગુણાવેલો આઈ સાથે ગુણાવેલો જે બીજો ભાગ છે બી એને કહેવામાં આવે છે સંકર સંખ્યા ઝેડ નો કાલ્પનિક ભાગ એને લખીશું આપણે આવી રીતે સંકેતમાં લખીશું આપણે રિયલ પાર્ટ ઓફ ઝેડ રિયલ પાર્ટ એટલે વાસ્તવિક ભાગ તેનો ટૂંકમાં સંકેત લીધો છે આર ઈ તો રિયલ ભાગ ઓફ ઝેડ બરાબર એ અને ઇમેજનરી ઇમેજનરી એટલે કાલ્પનિક તો ઇમેઝનરી પાર્ટ ઓફ ઝેડ એટલે કે કાલ્પનિક ભાગ ઝેડ નો બરાબર બી એમ લખાય ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે શંકર સંખ્યા ઝેડ બરાબર ટુ વત્તા ફાઈવ આઈ આપેલી છે તો એનો આઈ વગરનો ભાગ એટલે પ્રથમ ભાગ છે ટુ આઈ વગરનો ભાગ ટુ તો ટુને કહેવાય એનો વાસ્તવિક ભાગ એટલે આરી ઓફ જેડ બરાબર ટુ

અને આઈ સાથે ગુણાયેલો એટલે કે ઇમેજનરી પાર્ટ થયો એનો વર્ગમૂળમાં સાત રૂટ સેવન ત્રીજું એક ઉદાહરણ લીધું ઝેડ બરાબર ટુ આઈ માઇનસ ફોર આમાં આઈ વગરનો ભાગ છે માઇનસ ચાર આઈ વગરનો જે પાર્ટ છે શંકર સંખ્યામાં એને વાસ્તવિક ભાગ કહેવાય આ ખાસ યાદ રાખજો ચાહે બીજા નંબરે આપ્યું હોય ટ પદ કે પ્રથમ નંબરે આપ્યું હોય પણ આઈ વગરનો જે ભાગ છે શંકર સંખ્યામાં એને કહેવાય વાસ્તવિક ભાગ તો અહીંયા વાસ્તવિક ભાગ છે શંકર સંખ્યાનો એટલે કે રિયલ પાર્ટ ઓફ ઝેડ બરાબર માઇનસ ચાર આઈ સાથે ગુણાયેલો ભાગ છે ટુ તો એનો કાલ્પનિક ભાગ થયો ટુ એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ ધ ઝેડ ઇક્વલ્સ ટુ તો અહીંયા આપણે જોયું કે શંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ એ પ્લસ બી એમાં આઈ વગરનો એટલે કે પ્રથમ ભાગ છે એને આપણે કહીશું વાસ્તવિક ભાગ અને આઈ સાથે ગુણાયેલો જે છે એને કહીશું આપણે કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ હવે જોઈએ આપણે એ શંકર સંખ્યાઓના કેટલાક ગુણધર્મો શંકર સંખ્યાના ગુણધર્મો એ એની બેજિક ક્રિયાઓ માટે ખાસ જરૂરી છે એટલે શંકર સંખ્યાઓના ગુણધર્મોનો અભ્યાસ કરવો દાખલા ગણવા માટે અને એની બેજિક ક્રિયાઓ કરવા માટે એ બહુ જ જરૂરી છે તો હવે જોઈએ આપણે એના કેટલાક ગુણધર્મો શંકર સંખ્યાનો પહેલો ગુણધર્મ આપણે લઈએ સમાનતા એટલે કે બે શંકર સંખ્યાઓ જ્યારે આપણને આપેલી હોય તો એ બે સંકર સંખ્યાઓ સમાન છે એવું ક્યારે કહેવાય દાખલા તરીકે સંકર સંખ્યાઓ ઝેડ વન બરાબર આપી છે આપણને એ વત્તા આઈ અને બીજી એક સંકર સંખ્યા આપી છે ઝેડ ટુ બરાબર સી વત્તા આઈડી આ બે સંકર સંખ્યાઓ સમાન હોય તો અને તો જ એટલે કે સમાન હોય તો એના વાસ્તવિક ભાગ સમાન હોય અને એના કાલ્પનિક ભાગ પણ સમાન હોય ટૂંકમાં બે સંકર સંખ્યાઓના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંને સમાન હોય તો એ સંકર સંખ્યાઓ સમાન છે એમ કહેવાય એટલે કે સંકર સંખ્યાઓ ઝેડ વન બરાબર ઝેડ ટુ જ્યારે એ બરાબર સી અને બી બરાબર ડી તો આ વાત થઈ આપણે બે સંકર સંખ્યાઓની સમાનતાની આગળ વધીએ બે સંકર સંખ્યાઓનો સરવાળો ધારો કે સંકર સંખ્યાઓ ઝેડ વન બરાબર એ વત્તા આઈબી અને બીજી સંકર સંખ્યા ઝેડ ટુ બરાબર સી વત્તા આઈડી આપેલી છે આ સંકર સંખ્યાનો સરવાળો એટલે કે ઝેડ વન વત્તા ઝેડ ટુ બરાબર એ બે સંકર સંખ્યાઓનો વાસ્તવિક ભાગનો સરવાળો એટલે કે એ વત્તા સી અને એના કાલ્પનિક ભાગનો સરવાળો એટલે કે આઈ બી વત્તા આઈડી એમાંથી આઈ કોમન રાખીએ આપણે તો આઈ બી વત્તા ડી આમ બે સંકર સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો એના વાસ્તવિક ભાગનો સરવાળો વત્તા આઈ એના કાલ્પનિક ભાગનો સરવાળો ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે ઝેડ વન બરાબર આપણને સંકર સંખ્યા આપી છે માઇનસ ત્રણ વત્તા બે આઈ અને ઝેડ ટુ બરાબર સંકર સંખ્યા આપી છે પાંચ વત્તા આઈ તો આ બે સંકર સંખ્યાનો સરવાળો ઝેડ વન વત્તા ઝેડ ટુ બરાબર એના વાસ્તવિક ભાગનો સરવાળો એટલે માઇનસ ત્રણ વત્તા પાંચ તો માઇનસ ત્રણ વત્તા પાંચ અને કાલ્પનિક ભાગનો સરવાળો એટલે ટુ વત્તા આનો કાલ્પનિક ભાગ વન જ છે કારણ કે આઈ સાથે વન જ ગુણાયેલો છે એટલે વન તો ટુ વત્તા વન બંનેમાંથી તો સરવાળો આપણને મળ્યો બે સંખ્યાઓનો એટલે અને આઈ તો ઝેડ વન વત્તા ઝેડ ટુ બરાબર મળ્યા આપણને ટુ વત્તા થ્રી આઈ આ છે બે સંકર સંખ્યાઓનો સરવાળો એના પછીનો આપણે ગુણ જોઈએ તો સંવૃત્તતા એટલે શું તો જે ગણની બે સંખ્યાઓ લઈએ એ જ બે સંખ્યાઓનો સરવાળો એ જ ગણમાં મળે તો એને સંવૃત્ત કહેવાય અહીંયા પણ જોઈએ તો બે સંકર સંખ્યાઓનો સરવાળો સંકર સંખ્યા જ મળે છે જુઓ ઉપરનું ઉદાહરણ ઝેડ વન બરાબર આપણે શંકર સંખ્યા લીધી છે એક વત્તા ચાર આઈ અને ઝેડ ટુ બરાબર લીધી છે બે ઓછા ત્રણ આઈ જો એમનો આપણે સરવાળો કરીએ વ્યાખ્યા પ્રમાણે તો ઝેડ વન વત્તા ઝેડ ટુ બરાબર આપણને મળે ત્રણ વત્તા આઈ આ ત્રણ વત્તા આઈ પણ આઈ વડે જ દર્શાવેલી સંખ્યા છે માટે એ થઈ આપણી શંકર સંખ્યા તો બે સંકર સંખ્યાઓનો સરવાળો પણ શંકર સંખ્યા જ મળે છે માટે સંકર સંખ્યા એ સરવાળા માટે સંવૃત છે એ જ રીતે ક્રમનો નિયમ સંકર સંખ્યાઓ ઝેડ વન અને ઝેડ ટુ માટે ઝેડ વન વત્તા ઝેડ ટુ ફાઇન કરો કે ઝેડ ટુ વત્તા ઝેડ વન ફાઇન કરો બંનેનું મૂલ્ય સમાન આવે છે એટલે કે શંકર સંખ્યાઓના સરવાળાની અંદર ક્રમ જરૂરી નથી અથવા તો ક્રમનો નિયમ જળવાય છે એ જ રીતે જૂથનો નિયમ જોઈએ તો શંકર સંખ્યાઓ ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રી માટે ઝેડ વન વત્તા ઝેડ ટુ વત્તા ઝેડ થ્રી કરો કે પછી ઝેડ વન વત્તા ઝેડ ટુ એમાં ઝેડ થ્રી ઉમેરો મૂલ્ય સમાન મળે છે એટલે કે શંકર સંખ્યાઓમાં જૂથના નિયમનો પણ જૂથનો નિયમ પણ સચવાય છે આ જ રીતે જો આપણે આગળનો ગુણધર્મ જોઈએ તો સરવાળા માટે તટસ્થ સંખ્યા સરવાળા માટે તટસ્થ સંખ્યા એટલે શું તો કોઈ પણ સંકર સંખ્યાની અંદર એવી સંખ્યા આપણે ઉમેરીએ કે જવાબ એનો એ શંકર સંખ્યા જ આવે તો ઝીરો વત્તા આઈ આપણ એક સંકર સંખ્યા છે ઝીરો વત્તા આઈ ઝીરો આપણે વાસ્તવિક સંખ્યા ઝીરો સાથે આઈ વડે દર્શાવેલી છે એટલે આને સંખ્યા તો કહેવાય આ ઝીરો વત્તા આઈ ઝીરો ને માત્ર ઝીરો વડે લખવું હોય તો પણ ચાલે હવે આ સંકર સંખ્યા સાથે કોઈ પણ સંકર સંખ્યા સાથેનો આપણે સરવાળો કરીએ ધારો કે ઝેડ એ કોઈ પણ એક શંકર સંખ્યા છે તો આ ઝેડનો ઝીરો સાથે જો સરવાળો કરીએ અથવા તો ઝીરોનો ઝેડ સાથે સરવાળો કરીએ તો જવાબ આપણને મળે શંકર સંખ્યા ઝેડ માટે આ ઝીરોને આપણે કહી શકીએ સરવાળા માટે તટસ્થ સંખ્યા એટલે કે એની સાથે સરવાળો કરવાથી સરવાળામાં કોઈ જ ફરક પડતો નથી તો ઝીરો બરાબર તટસ્થ સંખ્યા છે તો આનો વિરોધી ઘટક શું ઝેડ બરાબર એ વત્તા આઈબી શંકર સંખ્યા છે એના આપણે માઇનસ વડે ગુણી નાખીએ તો માઇનસ ઝેડ બરાબર મળે આપણને માઇનસ એ માઇનસ આઈબી હવે આ ઝેડ અને માઇનસ ઝેડ નો આપણે સરવાળો કરીએ તો આ સરવાળો જો વાસ્તવિક ભાગનો સરવાળો કરીએ એટલે ઝીરો મળે કાલ્પનિક ભાગનો અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે એટલે સરવાળો કરીએ તો પણ ઝીરો મળે તો સંકર સંખ્યા ઝેડ અને માઇનસ ઝેડનો નો સરવાળો શૂન્ય મળે છે માટે ઝેડ અને માઇનસ ઝેડને કહેવાય એકબીજાની વિરોધી સંખ્યાઓ તો સંકર સંખ્યા ઝેડની વિરોધી સંખ્યા આપણને મળે છે માઇનસ ઝેડ અથવા તો માઇનસ એ માઇનસ આઈ બી ત્યાંથી આપણે આગળ વધીએ તો બે સંકર સંખ્યાઓની બાદ બાકી જેવી રીતે આપણે સરવાળો કર્યો એ જ રીતે સંકર સંખ્યાની બાદબાકી પણ કરી શકાય ધારો કે બે સંકર સંખ્યાઓ ઝેડ વન અને ઝેડ ટુ આપેલી છે તો એમની બાદ બાકી કરવી હોય તો શું કરવાનું કાલ્પનિક ભાગોની બાદ કરીને કાલ્પનિક ભાગોની બાદ બાકી રીતે આપણને મળે બે સંકર સંખ્યાઓની બાદ બાકી અથવા તો તફાવત ઉદાહરણ જોઈએ તો ઝેડ વન બરાબર ધારો કે એક સંકર સંખ્યા આપી છે ત્રણ વત્તા આઈ અને ઝેડ ટુ બરાબર એક સંકર સંખ્યા આપી છે માઇનસ વન પ્લસ ટુ આઈ બંનેનો આપણે તફાવત ફાઇન કરી એટલે કે બાદ બાકી ઝેડ વન માઇનસ ઝેડ ટુ બરાબર વાસ્તવિક ભાગોની બાદ બાકી એટલે ત્રણ માઇનસ માઇનસ વન વધતા કાલ્પનિક ભાગોની બાદ બાકી તો વન અહીંયા આઈ સાથે વન જ ગુણાયેલો છે એટલે એનો કાલ્પનિક ભાગ વન કહેવાય તો વન અને અહીંયા આઈ સાથે ગુણાયેલો છે ટુ તેનો કાલ્પનિક ભાગ થયો ટુ તો બાદ બાકી વન માઇનસ ટુ આઈ કોમન તો ઝેડ વન માઇનસ ઝેડ ટુ બરાબર મળે આપણને થ્રી માઇનસ માઇનસ પ્લસ વન એટલે કે ફોર માઇનસ વન ટુ એટલે માઇનસ વન આઈ એટલે કે માઇનસ આઈ તો આ મળે આપણને બે શંકર સંખ્યાઓ ઝેડ વન અને ઝેડ ટુનો તફાવત તો આ રીતે બે શંકર સંખ્યાઓનો તફાવત આપણે શોધી શકીએ તો આ થયા શંકર સંખ્યાઓના સરવાળા માટેના કેટલાક ગુણધર્મો આ જ રીતે આપણે કરી શકીએ શંકર સંખ્યાઓનો ગુણાકાર તો હવે વાત કરીએ આપણે શંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરવો અને એના ઉપરના કેટલાક ગુણધર્મો તો શંકર સંખ્યાઓનો ગુણાકાર ધારો કે એક શંકર સંખ્યા આપેલી છે આપણને એ વત્તા આઈ અને બીજી સંકર સંખ્યા છે ઝેડ ટુ બરાબર સી વત્તા આઈડી આ બે સંકર સંખ્યાઓનો ગુણાકાર ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ ઝેડ વન ઝેડ ટુ બરાબર આ ખાસ યાદ ગુણાકાર કેવી રીતે કરવો તે એસી માઇનસ બીડી સંકર સંખ્યાઓના ગુણાકારની નો વાસ્તવિક ભાગ એસી માઇનસ બીડી

વત્તા આઈ એડી વત્તા બીસી એડી એટલે વાસ્તવિક ભાગ અને બીજી સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ તો એ ડી વત્તા બીસી બીસી એટલે પહેલી સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ ગુણ્યા બીજી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ એટલે બી સી યાદ રાખજો ફરતી આપણે જોઈ લઈએ જરા કે બે સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરવો તો શંકર સંખ્યા ઝેડ વન બરાબર એ વત્તા આઈ બી અને બીજી સંકર સંખ્યા જે ઝેડ ટુ બરાબર સી વત્તા આઈડી બંનેનો ગુણાકાર ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ બરાબર વાસ્તવિક ભાગનો ગુણાકાર એસી માઇનસ કાલ્પનિક ભાગનો ગુણાકાર બીડી વત્તા આઈ વાસ્તવિક અને કાલ્પનિક ભાગનો ગુણાકાર એડી કાલ્પનિક અને વાસ્તવિક ભાગનો ગુણાકાર બીસી જરા ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ તો ધારો કે ઝેડ વન બરાબર આપણી પહેલી સંકર સંખ્યા છે વન પ્લસ ટુ આઈ ઝેડ ટુ બરાબર બીજી સંકર સંખ્યા છે થ્રી માઇનસ આઈ આ બંનેનો ગુણાકારુ ઝેડ ટુ બરાબર વન પ્લસ ટુ આઈ એટલે કે પહેલી ઝેડ વન સંઘર્ષ સંખ્યા ઇન્ટુ થ્રી માઇનસ આઈ બંનેનો ગુણાકાર કરવો છે તો બંનેનો વાસ્તવિક ભાગનો ગુણાકાર એટલે વન ગુણ્યા થ્રી માઇનસ બંનેનો કાલ્પનિક ભાગ આનો કાલ્પનિક ભાગ ટુ આનો કાલ્પનિક ભાગ છે માઇનસ વન તો ટુ માઇનસ વન નો ગુણાકાર પ્લસ આઈ બંને વાસ્તવિક અને કાલ્પનિક ગુણાકાર તો આની વાસ્તવિક સંખ્યા વન આનો કાલ્પનિક ભાગ માઇનસ વન તો વન ગુણ્યા માઇનસ વન વધતા કાલ્પનિક ગુણ્યા વાસ્તવિક ભાગ આનો કાલ્પનિક ભાગ ટુ આનો વાસ્તવિક ભાગ ત્રણ તો ટુ Into three. سادو روپا پیو دو ایک گنیا تر اٹل تر مائنس ٹو مائنس ون ایٹ پلس ٹو جسے تو تر وتا گن اٹ مائنس ون ایٹ مائنس ون پلس ٹو ایو تھری مائنس ون પ્લસ સિક્સ એટલે ફાઈવ તો આઈ ઇન્ટુ ફાઈવ જો બીજી રીતે કરવો તો એ વધુ સરળ પડશે આપણે એમાં ખાસ યાદ નહીં રાખવું પડે કે આપણે કોનો કોની સાથે ગુણાકાર કરવો છે સાદી રીતે દાખલા તરીકે આપણને ઝેડ વન અને ઝેડ ટુ બે સંખ્યાઓ આપી છે એમનો ગુણાકાર એટલે ઝેડ વન ઝેડ ટુ ઝેડ વન એટલે વન પ્લસ ટુ આઈ ઝેડ ટુ એટલે થ્રી માઇનસ ટુ જેવી રીતે આપણે બે કૌશનું સાદું રૂપ આપીએ એ જ રીતે અહીંયા આપણે સાદુરૂપ આપી અને બે શંકર સંખ્યાઓનો ગુણાકાર શોધી શકાય કેવી રીતે જુઓ વન પ્લસ ટુ આઈ એ આપણો પહેલો કૌંસ છે થ્રી માઇનસ એ એ આપણો બીજો કૌંસ છે સાદી રીતે આપણે એનું સાદુરૂપ આપીએ તો વનનો ગુણાકાર થશે ત્રણ સાથે એટલે કે થ્રી પછી વનનો ગુણાકાર થશે માઇનસ આઈ સાથે એટલે કે માઇનસ આઈ પછી ટુ નો ગુણાકાર થશે થ્રી સાથે એટલે સિક્સ આઈ પછી ટુ નો ગુણાકાર થશે માઇનસ આઈ સાથે એટલે કે માઇનસ ટુ આઈ સ્ક્વેર આમાં આપણે આઈ સ્ક્વેર બરાબર માઇનસ વન મૂકી શકીએ આગળ અભ્યાસ કરી શકીએ ગયા એ પ્રમાણે તો આઈસ્કવેર બરાબર માઇનસ વન મૂકીએ તો થ્રી સિક્સ આઈ અને માઇનસ આઈ નો સરવાળો ફાઈવ આઈ આઈ સ્ક્વેર બરાબર માઇનસ વન મૂક્યો એટલે પ્લસ ટુ માઇનસ વન આગળ માઇનસ છે એટલે પ્લસ ટુ થ્રી પ્લસ ટુ એટલે ફાઈવ એનો વાસ્તવિક ભાગ થયો આઈ વગરનો ભાગ આઈ વાળો ભાગ થયો ફાઈવ આઈ જવાબ મળ્યો આપણને ફા પાંચ વત્તા પાંચ આય તો આ રીતે સાદી રીતે કૌશનું રૂપ આપીને પણ બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર કરી શકાય આ રીતે ગુણાકાર કરવાથી એક ફાયદો કે આપણને પેલું યાદ ના રાખવું પડે કે વાસ્તવિક સંખ્યાનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર ઓછા કાલ્પનિકનો કાલ્પનિક સાથે ગુણાકાર અને બીજા ભાગમાં આય સાથેનો વાસ્તવિક ગુણ્યા કાલ્પનિક અને કાલ્પનિક ગુણ્યા વાસ્તવિક આવું આપણે યાદ ન રાખવું પડે જો સામાન્ય બ્રેક કાઉન્સ છોડીને આપણે એનું સાદું રૂપ આપીએ તો ઉદાહરણ જોડે આપણે આગળ લઈએ તો ધારો કે ઝેડ વન અને ઝેડ ટુ બીજી બે શંકર સંખ્યાઓ આપેલી છે તો ઝેડ વન ગુણ્યા ઝેડ ટુ કેવી રીતે શોધવો ત્રણ વત્તા આઈ ફાઈવ અને ટુ વત્તા સિક્સ વાસ્તવિક વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા બે માઇનસ કાલ્પનિક સંખ્યાઓનો ગુણાકાર એટલે પાંચ ગુણ્યા છ વત્તા આઈ એમાં વાસ્તવિક અને કાલ્પનિક ભાગનો ગુણાકાર કાલ્પનિક અને વાસ્તવિક ભાગનો ગુણાકાર એટલે કે પાંચ ગુણ્યા બે સાદું રૂપ આપ્યું તો આપણને જવાબ મળે માઇનસ ચોવીસ વધતા આઈ ત્રીજું ઉદાહરણ લઈએ તો ઝેડ વન બરાબર ધારો કે આપણને વન પ્લસ આઈ આપ્યો છે ઝેડ ટુ બરાબર આપણને વન માઇનસ આઈ આપેલો છે તો ઝેડ વન ઝેડ ટુ આપણને વન પ્લસ આઈ ઇન્ટુ વન માઇનસ આઈ એમાં વાસ્તવિક નો વાસ્તવિક સાથેનો ગુણાકાર એટલે વન ગુણ્યાવન કાલ્પનિક ભાગ અહીંયા વન છે અહીંયા કાલ્પનિક ભાગ માઇનસ વન છે તો માઇનસ બંનેના કાલ્પનિક ભાગનો ગુણાકાર વત્તા આઈ વાસ્તવિક ભાગનો કાલ્પનિક સાથેનો ગુણાકાર અને કાલ્પનિકનો વાસ્તવિક સાથેનો ગુણાકાર વન ગુણ્યા વન સાદું રૂપ આપીએ તો બે વત્તા આઈ અહીંયા ઝીરો મળે છે સાદું રૂપ તો ઝીરો જવાબ થયો એનો બે એટલે માત્ર અહીંયા ઝેડવન અને ઝેટ ટુના ગુણાકારમાં એકલો જ વાસ્તવિક ભાગ મળે છે એનો કાલ્પનિક ભાગ રહેતો નથી તો આ રીતે આપણે બે શંકર સંખ્યાઓનો ગુણાકાર કરી શકીએ સૌથી મહત્ત્વનો જો મુદ્દો હોય આ શંકર સંખ્યાઓના પ્રકરણમાં તો એ છે બે શંકર સંખ્યાઓનો ગુણાકાર ચલો તો બે શંકર સંખ્યાઓનો ગુણાકાર જોયા પછી એના ઉપરના કેટલાક આપણે ગુણધર્મો જોઈએ શરૂઆતમાં આપણે હમણાં જ સરવાળો જોયા પછી એના સરવાળા માટેના એના કેટલાક ગુણધર્મો જોયા એ જ રીતે તો બે શંકર સંખ્યાઓના ગુણાકારના આપણે ગુણધર્મો જોઈએ તો ગુણાકાર માટેના કેટલાક ગુણધર્મો પહેલો છે સમવૃદ્ધતા આપણે આગળ જે ઉદાહરણ જોયા એ પ્રમાણે સ્પષ્ટ આપણને ખ્યાલ આવે કે બે શંકર સંખ્યાઓનો જો આપણે ગુણાકાર કરીએ તો એ આપણને શંકર સંખ્યા જ મળે છે માટે એ ગુણાકાર માટે સમવૃદ્ધ છે એમ કહી શકાય ક્રમનો નિયમ તો એ પણ અહીંયા ક્રમનો નિયમ અહીંયા જળવાય છે કે ઝેડવન ગુણ્યા ઝેડ ટુ કરો કે જેટ ટુ ગુણ્યા ઝેડ કરો મૂલ્યમાં કોઈ જ ફરક પડતો નથી એટલે કે ગુણાકારમાં શંકર સંખ્યાઓની અદલાબદલી કરી શકાય અથવા તો ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે એ જ રીતે જૂથનો નિયમ પણ શંકર સંખ્યાઓ માટે જળવાય છે ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રી ત્રણ શંકર સંખ્યાઓ હોય તો ઝેડ વન બ્રેકેટમાં ઝેડ ટુ ઝેડ થ્રી કરો કે પછી ઝેડ વન ઝેડ ટુ સાથે ઝેડ થ્રીનો ગુણાકાર કરો મૂલ્યમાં કોઈ જ ફરક પડતો નથી એટલે કે સંકર સંખ્યાઓ માટે જૂથનો નિયમ પણ જળવાય છે આગળ જોઈએ તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા ગુણાકાર માટે જેવી રીતે સરવાળા માટે તટસ્થ સંખ્યા હતી શૂન્ય સંકર સંખ્યા અથવા તો ઝીરો વત્તા ઝીરો આય એવી જ રીતે અહીંયા છે વન બરાબર વનના આપણે આવી રીતે લખી શકીએ વન વત્તા આઈ ઝીરો તો આ પણ એક શંકર સંખ્યા છે એટલે વન એ પણ એક સંકર સંખ્યા લઈ શકાય હવે આ જો વનનો કોઈ પણ શંકર સંખ્યા ઝેડ સાથે ગુણાકાર કરીએ તો આપણને શંકર સંખ્યા ઝેડ જ મળે છે માટે વન એ શંકર સંખ્યામાં ગુણાકાર માટેની

એ વત્તા આઈબી એક સંકર સંખ્યા છે એમાં બે વાસ્તવિક સંખ્યાઓ એ અને બી છે આ એ અને બી ઉપરથી આપણે શોધીએ વન અપોન ઝેડ તો વન અપોન ઝેડના આપણે વ્યાખ્યાયિત આવી રીતે કરીએ છીએ એ ભાગ્યા એ સ્કવેર વત્તા બી સ્ક્વેર એટલે જે સંકર સંખ્યા ઝેડ લીધેલી આપણે એનો વાસ્તવિક ભાગ અને બી એટલે એનો કાલ્પનિક ભાગ તો એ ભાગ્યા એ સ્ક્વેર વધતા બી સ્ક્વેર એટલે વાસ્તવિક ભાગ ભાગ્યા વાસ્તવિકનો વર્ગ વધતા કાલ્પનિકનો વર્ગ વધતા આઈ માઇનસ બી એટલે કે કાલ્પનિક ભાગને માઇનસ વડે ગુણ્યા તો માઇનસ બી વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ આ રીતે આપણે એક સંકર સંખ્યા વ્યાખ્યાયિત કરીએ વન અપોન ઝેડ આપેલી સંકર સંખ્યા ઝેડ પરથી આપણે વ્યાખ્યાયિત કરીએ એક નવી સંકર સંખ્યા વન અપોન ઝેડ હવે આ સંકર સંખ્યા અને આપેલી સંકર સંખ્યા ઝેડનો જો ગુણાકાર કરીએ એટલે કે ઝેડ ગુણ્યા વન અપોન ઝેડ અથવા તો વન અપોન ઝેડ ગુણ્યા ઝેડ તો આપણને

ભાગ્યા એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર પ્લસ આઈ માઇનસ બી ભાગ્યા એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર મળે એટલે કે કોઈ પણ શંકર સંખ્યા આપણને આપેલી હોય તો આ સૂત્ર પરથી આપણે એની વ્યસ્ત ઘટક શોધી શકીએ શંકર સંખ્યા ઝેડનો વ્યસ્ત ઘટક વન અપોન ઝેડથી પણ દર્શાવી શકાય અને વન અપોન ઝેડ ના દર્શાવો હોય ઝેડની માઇનસ એક ઘાત એમ લખો તો પણ ચાલે તો શંકર સંખ્યા ઝેડ એ વત્તા આઈબી એનો વ્યસ્ત ઘટક વન અપોન ઝેડ અથવા તો ઝેડ ઇનવર્સ કેવી રીતે શોધવું એનું સૂત્ર આપણે જોઈ તો શંકર સંખ્યા ઝેડની વ્યસ્ત સંખ્યા શોધવા માટેનું સૂત્ર આપણે જોયું વિભાજનનો નિયમ વિભાજનનો નિયમ એટલે જેની અંદર ગુણાકાર અને સરવાળાની બંને ક્રિયાઓ આવી જતી હોય તો એવા પરિણામનું સાદુરૂપ કેવી રીતે આપવું એને કહેવાય વિભાજનનો નિયમ તો ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રી જો ત્રણ સંકર સંખ્યાઓ હોય તો ઝેડ વન કાઉસમાં ઝેડ ટુ વધતા ઝેડ થ્રી આનું સાદુરૂપ આપવું હોય તો ઝેડ વન ઝેડ ટુ સાથે ગુણાય વત્તા ઝેડ વન ઝેડ ઝી સાથે ગુણાય એટલે કે ઝેડ વન ઝેડ ટુ

જો કે આમ તો આ બે શંકર સંખ્યાઓનો ભાગાકાર આપણે મુદ્દો બનાવ્યો પણ ખરેખર તો આ એક ગુણાકાર સ્વરૂપે એને રૂપાંતરણ કરીને એનું સાદું રૂપ આપણે આપવાનું છે એટલે બે શંકર સંખ્યાઓનો જ્યારે ભાગાકાર કરવો હોય તો આપણે શું કરશું જરા અહીંયા જોઈએ આપણે કે શંકર સંખ્યાઓ ઝેડ વન અને ઝેડ ટુ આપેલી છે ભાગાકાર કરવો છે એટલે છેદમાં જે શંકર સંખ્યા મૂકવી છે એ શૂન્ય તો ન જ હોવી જોઈએ એટલે ઝેડ ટુ એ ઝીરો નથી હવે આ ઝેડ વન અને ઝેડ ટુ બે શંકર સંખ્યાનો ભાગાકાર ઝેડ વન ભાગ્યા ઝેડ ટુ મેળવવા માટે ઝેડ વન ભાગ્યા ઝેડ ટુનું સાદું રૂપ ઝેડ વન ગુણ્યા વન અપોન ઝેડ ટુ ઝેડ વન અને આ વન અપોન ઝેડ ટુના આપણે છૂટો પાડ્યો એટલે ગુણાકાર સ્વરૂપમાં લઈ ગયા બરાબર ઝેડ વન ગુણ્યા ઝેડ ટુની ની માઇનસ એક ગાથ એટલે બે શંકર સંખ્યાનો ભાગાકાર જો આપણે શોધવો હોય તો જે ભાગાકારમાં શંકર સંખ્યા છે એનો વ્યસ્ત ઘટક શોધી અને ઉપરની સંકર સંખ્યા સાથેનો ગુણાકાર કરો એટલે આપણને મળે બે શંકર સંખ્યાઓનો ભાગાકાર ઉદાહરણમાં આપણે જોઈએ તો ધારો કે ઝેડ વન બરાબર સિક્સ પ્લસ થ્રી આઈ અને ઝેડ ટુ બરાબર ટુ માઇનસ આઈ આવી આપેલી બે શંકર સંખ્યાઓ છે આપણે શોધવો છે બંનેનો ભાગાકાર તો ઝેડ વન ભાગ્યા ઝેડ ટુ સાદુ રૂપ થશે ઝેડ વન ગુણ્યા ઝેડ ટુની માઇનસ એક ગાત અથવા તો ઝેડ ટુનો વ્યસ્ત ઘટક તો ઝેડ વન ગુણ્યા ઝેડ ટુનો વ્યસ્ત ઘટક ઝેડ વનની કિંમત છે સિક્સ પ્લસ થ્રી આઈ ઝેડ ટુની કિંમત છે ટુ માઇનસ આઈ અને એનો શોધવાનો છે આપણે વ્યસ્ત ઘટક સિક્સ પ્લસ થ્રી આઈ એટલે કે ઝેડ વન તો એમના એમ જ ટુ માઇનસ આઈનો આપણે લખવાનો છે વ્યસ્ત ઘટક તો વ્યસ્ત ઘટક વાસ્તવિક ભાગ ભાગ્યા વાસ્તવિક અને કાલ્પનિક ભાગના વર્ગનો સરવાળો ટુનો વર્ગ ચાર અહીંયા આઈનો ગુણક માઇનસ વન છે એટલે કાલ્પનિક ભાગ માઇનસ વનનો સ્ક્વેર એટલે વન તો ટુ ભાગ્યા ચાર વત્તા પ્લસ આઈ માઇનસ કાલ્પનિક ભાગ અહીંયા કાલ્પનિક ભાગ માઇનસ વન છે એટલે માઇનસ માઇનસ વન ભાગ્યા વાસ્તવિક ભાગનો વર્ગ એટલે ચાર અને કાલ્પનિક ભાગ માઇનસ વનનો વર્ગ એટલે વન સિક્સ પ્લસ થ્રી આઈ તો એમની એમ જ આનું સાદુ રૂપ બે ભાગ્યા પાંચ અને અહીંયા આઈ ઇન્ટુ તો માઇનસ માઇનસ પ્લસ વન ભાગ્યા તો આપવા માટે આપણે આ બંનેમાંથી કોમન લઈ લઈએ જો તો પહેલી શંકર સંખ્યા તો એમના એમ સિક્સ પ્લસ થ્રી આઈ બીજી શંકર સંખ્યા ટુ પ્લસ આઈ ઇન્ટુ વન એટલે આઈ થઈ જશે તો ટુ આઈ સાદુ રૂપ આપ્યું હતું વન અપોન પાંચ પછી બે શંકર સંખ્યાઓનો ગુણાકાર હવે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર તો તમે જાણો જ છો વાસ્તવિક ગુણ્યા કાલ્પનિક ઓછા કાલ્પનિક ગુણ્યા કાલ્પનિક વત્તા આઈ વાસ્તવિક ગુણ્યા કાલ્પનિક વત્તા કાલ્પનિક ભાગ ગુણ્યા વાસ્તવિક સાદુ રૂપ આપીએ તો એક અપોન પાંચ ગુણ્યા નવ વત્તા આઈ ટ્વેલ્વ નવ ભાગ્યા પાંચ વત્તા આઈ ટ્વેલ ભાગ્યા પાંચ તો આ થયો બે સંકર સંખ્યાઓ ઝેડવન અને જેટ્ટુનો ભાગાકાર ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે ઝેડવન અને જટ્ટુનો ભાગાકાર એટલે મૂળ શું છે કે જે ભાગાકારમાં સંકર સંખ્યા છે એનો વ્યસ્ત ઘટકનો ઉપરની સંખ્યાનો સાથેનો ગુણાકાર બીજું એક ઉદાહરણ જોઈએ તો ઝેડ વન ધારો કે આપણને વન પ્લસ થ્રી આઈ આપ્યો છે અને ઝેડ ટુ બરાબર થ્રી માઇનસ ટુ આઈ આપ્યો છે તો ઝેડ વન અને ઝેડ ટુનો ભાગાકાર એટલે કે ઝેડ વન ગુણ્યા ઝેડ ટુની વ્યસ્ત ઘટક બરાબર ઝેડ વનની કિંમત છે વન પ્લસ થ્રી આઈ અને ઝેડ ટુનો વ્યસ્ત ઘટક થ્રી માઇનસ ટુ વ્યસ્ત ઘટક બરાબર વન પ્લસ તો એમના એમ જ થ્રી માઇનસ ટુ વ્યસ્ત ઘટક તો વાસ્તવિક ભાગ ભાગ્યા વાસ્તવિક અને કાલ્પનિક ભાગના વર્ગનો સરવાળો વાસ્તવિક ભાગ થ્રી વાસ્તવિક ભાગનો વર્ગ એટલે નવ કાલ્પનિક ભાગ માઇનસ બે છે પણ એનો વર્ગ કરશું એટલે પ્લસ ચાર પ્લસ આઈ માઇનસ કાલ્પનિક ભાગ તો માઇનસ કાલ્પનિક ભાગ માઇનસ ટુ ભાગ્યા વાસ્તવિક અને કાલ્પનિક ભાગના વર્ગનો સરવાળો એટલે નવ વધતા ચાર ત્રણનો વર્ગ નવ માઇનસ ચારનો બેનો વર્ગ ચાર સાદું આગળ લઈએ તો વન પ્લસ થ્રી આઈ તો એમના એમ જ ત્રણ ભાગ્યા તેર નવ ચાર એટલે તેર વત્તા આઈ બે ભાગ્યા તેર આમાંથી પણ વન અપોન તેર આપણે કોમન કાઢી નાખીએ તો એક ભાગ્યા તેર કોમન અહીંયા વસે વન પ્લસ થ્રી આઈ શંકર સંખ્યા અને આમાં વન અપોન તેર કોમન કાઢ્યા એટલે ત્રણ વત્તા ટુ આઈ સાદુરૂપ આપી તો વન ભાગ્યા તેર બે શંકર સંખ્યાઓનો ગુણાકાર છે તો વાસ્તવિકનો વાસ્તવિક સાથે ગુણાકાર ઓછા કાલ્પનિકનો કાલ્પનિક સાથેનો ગુણાકાર વત્તા આઈ વાસ્તવિકનો કાલ્પનિક સાથે ગુણાકાર કાલ્પનિકનો વાસ્તવિક સાથેનો ગુણાકાર સાદુરૂપ એક ભાગ્યા તેર આનું સાદુ રૂપ આવશે માઇનસ ત્રણ આઈ ગુણ્યા આ કૌશનું સાદુરૂપ આવશે ઇલેવન આન્સર થયો માઇનસ થ્રી બાય થર્ટીન આ આન્સર લખો તો બી ચાલે આ જવાબ જ છે અને આ સાદુરૂપ ના આપો તો બી ચાલે પણ સંપૂર્ણપણે આપણે એ પ્લસ આઈબી સ્વરૂપમાં એ એટલે કાલ્પનિક ભાગ વધતા આઈબી સ્વરૂપમાં સંપૂર્ણ રીતે દર્શાવવું હોય તો આ સાદુરૂપ લખવું જરૂરી છે માઇનસ ત્રણ વન અપોન તેર માઇનસ ત્રણ સાથે ગુણાશે એટલે માઇનસ ત્રણ અપોન તેર વત્તા વન તેર અગિયાર સાથે ગુણાય તો અગિયાર ભાગ્યા તેર આય આ થયો બે સંકર સંખ્યાઓ ઝેડ વન અને ઝેડ ટુનો ભાગાકાર તો અહીંયા આપણે કેટલીક શંકર સંખ્યાઓનો અભ્યાસ કર્યો અને કેટલીક એની ક્રિયાઓનો અભ્યાસ કર્યો પહેલો એક જોયો આપણે સરવાળો બીજો જોયો આપણે ગુણાકાર સરવાળા અને ગુણાકાર માટેની કેટલીક ક્રિયાઓ જોઈએ મહત્વની બાબત એ છે કે આપણે જે આઈસ્ક્વેર બરાબર માઇનસ વન લીધો છે એની ઘાત એ આઈની ઘાત ધારો કે બે કરતાં વધુ હોય તો આપણે એનું સાદુરૂપ કેવી રીતે અને કેટલું મૂકવું તે સરળતાથી આમ તો આપણે એનું સાદુરૂપ કરી શકીએ પણ સરળતાથી એનું સીધું જ જો સાદું રૂપ આપણે મૂકવું હોય તો શું ધ્યાનમાં રાખશું અને કેવી રીતે આપણે એનું સાદુરૂપ આપશું તો જોઈએ આપણે આઈના ના ઘાતનું સાદું રૂપ તો આઈની ઘાત આઈસ્કવેર બરાબર આપણે લીધું છે માઇનસ વન આઈસ્કવેર બરાબર માઇનસ વન તો હવે આપણે જાણીએ જ છીએ એટલે આપણા હવે તો મગજમાં આવી જ ગયું કે સ્ક્વેર જ્યાં બી લખ્યો હોય શંકર સંખ્યાની વાત થતી હોય અને એમાં જ્યાં પણ આઈસ્કવેર આપે એટલે આપણે એને વિચારવાનો માઇનસ વન પણ ધારો કે ક્યાંક ક્યુબ છે શંકર સંખ્યાની જ વાત કરીએ છીએ આપણે એમાં ક્યુબ છે શંકર સંખ્યાના આઈનો ક્યુબ તો એનું મૂલ્ય કેટલું મળે તેના આપણે સાદું રૂપ આપીએ તો આઈ ક્યુબ એટલે આઈસ્ક્વેર ગુણ્યા આઈ લખાય આઈની ત્રણ ઘાત છે તેને લખાય આઈ સ્ક્વેર ગુણ્યા આઈ એમાં આઈસ્ક્વેર બરાબર તો માઇનસ વન છે જ એટલે આઈ સ્ક્વેર બરાબર માઇનસ વન ગુણ્યા આઈ એમનો એમ તો સાદું રૂપ થયું માઇનસ આઈ તો આઈ નું સાદુ રૂપ મળે માઇનસ આઈ એ જ રીતે ધારો કે આઈની ચાર ગાત છે તો આઈની ચાર ગાથના આપણે લખી શકીએ આઈના વર્ગનો વર્ગ હવે આઈનો નો વર્ગ છે એની કિંમત થાય માઇનસ વન અને એનો વર્ગ તો માઇનસ વન નો વર્ગ માઇનસ વનનો નો વર્ગ એટલે વન ધારો કે આઈની પાંચ ગાત છે તો સાદુરૂપ શું આવે આઈની પાંચ ગાતને પણ આપણે છૂટી પાડીએ તો આઈના વર્ગનો વર્ગ એટલે ચાર ગાત થઈ ગુણ્યા આઈ એટલે એક ગાત એની ચાર ને એક એટલે પાંચ ગાત પૂરી થઈ ગઈ તો આઈની પાંચ ગાત એનું સાદુરૂપ આપી શકાય આઈનો વર્ગનો વર્ગ ગુણ્યા આઈ આઈ સ્ક્વેર એટલે માઇનસ વન

માઇનસ વનનો ક્યુબ તો માઇનસ વનનો ક્યુબ એટલે માઇનસ વન એ જ રીતે જોઈએ તો આઈની સાત ગાત આઈની સાત ગાતનું રૂપ આપવા માટે પણ આપણે એને ઘાતને છૂટી પાડીએ તો આઈના વર્ગનો ઘન ગુણ્યા આઈ આઈના વર્ગનો ઘન એટલે થઈ ગઈ છ ઘાત છ ઘાત ગુણ્યા આઈ એટલે સાત ઘાત થઈ ગઈ સાદું રૂપ આગળ વધારીએ તો આઈનો વર્ગ એટલે માઇનસ વન એનો ગન અને ગુણ્યા આઈ એમનો એમ માઇનસ વનનો ગન એટલે માઇનસ વન સાદું રૂપ થયું માઇનસ આઈ તો આમ આઈની સાત ઘાતનું સાદું રૂપ મળે આપણને માઇનસ આઈ આ બધું જ જો આપણે ધ્યાનમાં રાખીએ તો બરાબર તમે જુઓ જ્યાં ચાર ઘાતનો ઉમેરો થાય એટલે એ આઈની ઘાતનું મૂલ્ય પુનરાવર્તન થાય છે દાખલા તરીકે આઈનો વર્ગ એનું મૂલ્ય છે માઇનસ એક જો આ બે ઘાત છે એમાં બીજી ચાર ઘાત ઉમેરો તો બે અને ચાર છ ઘાત તો આઈની છ ઘાતનું મૂલ્ય પણ માઇનસ એક જ મળશે જો નીચે આઈની છ ઘાત એનું મૂલ્ય પણ આપણને મળે છે માઇનસ એટલે ઘાતમાં ચારનો વધારો કરો તો મૂલ્યનું પુનરાવર્તન થાય છે એવી જ રીતે જુઓ આઈની ત્રણ ગાત તો આઈની ત્રણ ઘાતનું રૂપ છે માઇનસ આઈ ત્રણ ઘાતમાં ચાર ગાત ઉમેરો એટલે આઈની થઈ ગઈ સાત ગાત તો આઈની સાત ગાતનું મૂલ્ય પણ માઇનસ આઈ તો ઘાતમાં ચારનો ઉમેરો થાય તો મૂલ્યનું પુનરાવર્તન થાય તો એનો અર્થ એવો થયો કે આઈની ચારના ગુણકમાં ઘાત પ્રમાણે આપણે એનો રૂપ આપી અને એ યાદ રાખી શકીએ આવી રીતે ની ફોર કે ઘાત આઈની ફોર કે એટલે ચારના ગુણકમાં રહેલી ઘાત ચારના ગુણકમાં એટલે આઈની ચાર ઘાત આવે આઈની આઠ ઘાત આવે આઈની બાર ઘાત આવે તો આ બધી ચારના ગુણકની ઘાત કહેવાય આ બધી જ જે ઘાત છે એનું મૂલ્ય મળે વન આઈની ચાર ઘાતનું આઈની આઠ ઘાતનું આઈની બાર ઘાતનું આ બધાનું મૂલ્ય મળે વન એવી જ રીતે આઈની ચાર 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 વત્તા 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 કે 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 એટલે બરાબર વન મૂકીએ તો ચાર ને એક પાંચ ઘાત કે બરાબર જીરો મૂકીએ તો વન ઘાત કે બરાબર બે મૂકીએ તો નવ ઘાત તો આઈની એક ઘાત પાંચ ઘાત નવ ઘાત હોય આવી જો ઘાતો હોય તો એનું રૂપ મળે આઈ એવી જ રીતે આઈની ફોર કે વધતા ટુ એટલે કે બે ઘાત છ ઘાત દસ ઘાત ચૌદ ઘાત આવી આઈની હોય તો એનું મૂલ્ય મળે માઇનસ વન અને આઈની ફોર કે પ્લસ ત્રી હોય એટલે કે ત્રણ ઘાત સાત ઘાત અગિયાર પંદર ઘાત આવી જો આઈની ઘાત હોય તો એનું મૂલ્ય માઇનસ આઈ મળે આપણે એને સરળતાથી સમજીએ તો આઈની તેર ગાત ધારો કે આપી છે તો આઈની તેર ગાત એટલે આપણે તેર ગાતને આપણે છૂટી પાડી શકીએ આઈની ચાર ગુણ્યા ત્રણ ચારના ગુણકમાં છૂટી પાડવાની ચારના ગુણકમાં આપણે છૂટી પાડીએ તો ચાર તરીના બાર અને વત્તા એક વધી તેર છે એટલે વત્તા એક તો ચારની ફોર કે પ્લસ વન જેવું થયું ફોર કે પ્લસ વન હોય તેનું સાદુરૂપ આઈ મળે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે આઈની પચાસ ઘાત તો એને લખાય આઈની ચાર ગુણ્યા બાર વત્તા બે એટલે ફોર કે વત્તા ટુ પ્રકારનું થયું એટલે રૂપ થયું માઇનસ વન આઈની સો ગાત હોય તો આઈ ફોર ગુણ્યા પચીસ એટલે કે આઈની ફોર કે પ્રકારનું થયું માટે એનું રૂપ વન મળે આઈની એકસો સાત હોય તો આપણે એને લખી શકીએ આઈની ચાર ગુણ્યા છવ્વીસ ગાત ત્રણ તો આઈ ફોર કે વત્તા થ્રી પ્રકારનું થયું તેનું સાદુરૂપ મળે આપણને માઇનસ વન તો અહીંયા આઈની જો કોઈ પણ ઘાત આપી હોય તો આ રીતે આપણે ફોર કેના ના ગુણકમાં ફોર કે ફોર કે પ્લસ વન ફોર કે પ્લસ ટુ અને ફોર કે પ્લસ થ્રી આ પ્રમાણે એની ઘાતને દર્શાવી અને એનું સાદુરૂપ સરળતાથી મૂકી શકીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેટલોક સંખ્યા કોને કહેવાય શંકર સંખ્યા એટલે શું એનો સરવાળો કેવી રીતે કરવો એનો ગુણાકાર કેવી રીતે કરવો અને એના ગુણધર્મો કયા કયા છે એનો આપણે અહીંયા અભ્યાસ કર્યો આવતી વખતે આ જ શંકર સંખ્યાના પ્રકરણમાં હવે પછીનો આપણે અભ્યાસ કરીશું નમસ્કાર